અમરેલી જિલ્લાના સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે મનીષ સંઘાણીને બિનહરીફ નિમણૂક કરાઈ હતી. આજરોજ અમરેલી જિલ્લાના સહકારી સંઘની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી બિનહરીફ યોજાઈ હતી. અત્યાર સુધી સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણીના માર્ગદર્શનીય નીચે અમરેલી જિલ્લાની સહકારી સંઘે બહુ મોટી હરણફાળ ભર્યું છે. હવે દિલીપભાઈ નવયુવાનોને પ્રોત્સાહિત કરી અને આગળ આવે તેવો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના સહકારી સંઘના પ્રમુખ તરીકે મનીષભાઈ સંઘાણીની સર્વાનુમતે બિનહરીફ ચૂંટણી થઈ હતી, ત્યારે ઉપપ્રમુખ તરીકે દામનગરના હરજીભાઈ નારોલા અને માનદ મંત્રી તરીકે કનુભાઈ પટોળિયાની બિનહરીફ વરણી થઈ હતી. સહકારી ક્ષેત્રે હવે નવયુવાનોને દોર સંભાળીને અમરેલી જિલ્લાના સહકારી સંઘની જવાબદારી સહર્ષ સ્વીકારેલી હતી. માનદ મંત્રીના પદ માટે શ્રી કાંતિભાઈ વલ્લભભાઈ પટોળિયા એમનું પણ એક જ માત્ર ફોર્મ હતું, માન્ય રાખ્યું. આજે અમરેલી જિલ્લા સહકારી સંઘની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. આદરણીય દિલીપભાઈ સંઘાણી હંમેશા યુવા નેતાઓને આગળ કરવા માટે યુવા નેતાઓ આગળ આવે, સહકારી ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, કોઈ બી ક્ષેત્રમાં યુવાનોને તક મળે એના માટે અમને અધિકારો આપ્યા હતા, જેમાં દરખાસ્ત કરીને આજે યુવા અગ્રણી મનીષભાઈ સંઘાણીને અમરેલી જિલ્લા સહકારી સંઘના પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે, જેવી રીતે રાજકીય બેલેન્સ રહે એના માટે દામનગરના અગ્રણી હરજીભાઈ નારોલાને ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને માનદ મંત્રી તરીકે બગસરાના કનુભાઈ પટોળિયાની નિમણૂક કરી અને એઓને સહર્ષ આવકાર્યા છે અને આ ચૂંટણી બિનહરીફ થઈ છે.